સૈમાદેવ વિદ્યાર્થી મિત્રો, આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું જનક સભાડિયા. આજે આપણે વાતચીત કરવાના છીએ ધોરણ 12 વિશે. સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, કે જેમાં આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર કે જે નાણાકીય સંચાલન વિશે આપણે ચેપ્ટર 8 વિશે આપણે માહિતી મેળવશું. અત્યાર સુધી આપણે માહિતી મેળવી હતી ચેપ્ટર 1 થી લઈને 7 સુધી સંચાલન, સંચાલનના સિદ્ધાંતો, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણી અને અંકુશ વિશે આપણે માહિતી મેળવી હતી. તો આ દરેક ચેપ્ટરમાં શું હતું કે દરેક ચેપ્ટર એકબીજા સાથે કમ્બાઈન હતા. જો પેલા ચેપ્ટરની અંદર ખ્યાલ આવ્યો હોય તો બીજા ચેપ્ટરનો ખ્યાલ આવે, બીજા ચેપ્ટરમાં ખ્યાલ આવ્યો હોય તો ત્રીજા ચેપ્ટરની અંદર તમને માહિતી સમજમાં આવશે. તો આ તમામ પ્રકારના ચેપ્ટર એકબીજા સાથે ડિપેન્ડેડ હતા, જે પ્રથમ સત્રની વાત હતી. હવે આપણે જે વાત કરવાના છીએ દ્વિતીય સત્રની અંદર, કે જે ચેપ્ટર નંબર 8 નાણાકીય સંચાલન. સંચાલન તો છે જ, પણ હવે જે આપણે સંચાલન કરવાનું છે તે નાણાને લગતું સંચાલન કરવાનું રહેશે, કે જેની અંદર ધંધો શરૂ કરો ત્યારથી લઈને ધંધાકીય એકમનો અંત આવે ત્યાં સુધી તમે જે કાર્ય કરો છો, તો એ કાર્યની અંદર પૈસા જોઈએ છે. કેમ કે પૈસા વગર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરી શકતા નથી, કે નાના કાર્યથી લઈને મોટા કાર્ય સુધી, નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, કોઈ પણ પ્રવૃત્તિ ધંધાકીય એકમની અંદર કરવા માટે આપણને નાણાંની જરૂરિયાત રહે છે. કે જે માનવ શરીરની અંદર લોહી હરિયા ફરિયા કરતું હોય તો માનવ શરીર વ્યવસ્થિત ચાલી શકે છે, વ્યક્તિ પોતાનું જીવન ટકાવી શકે છે. જો માનવ શરીરની અંદર લોહી હરતું ફરતું બંધ થઈ જાય એનો મતલબ કે ભાઈ વ્યક્તિ હવે જીવંત રહ્યો નથી. તો એવી જ રીતે ધંધાકીય એકમની અંદર નાણાં ન હોય તો આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય વ્યવસ્થિત કરી શકતા નથી, મતલબમાં ધંધો આપણે આગળ વધારી શકતા નથી. તો એવી જ રીતે ધંધાને આગળ લઈ જવા માટે ધંધાકીય એકમની અંદર નાણાકીય સંચાલન વિશે આપણે માહિતી મેળવવાની છે. તમે ધંધો શરૂ કરવા માટે નાણાં તો લાવો છો, પછી નાણાં તમે શેના માટે લાવ્યા છો, એનો ઉપયોગ કઈ રીતે કરશો, કઈ જગ્યાએ એનું રોકાણ કરશો, કઈ જગ્યાએ તમે નાણાંની ફાળવણી કરશો, કોને કેટલા નાણાં આપવાથી તમારું કાર્ય વ્યવસ્થિત થઈ શકે, રોકાણ કરવું, ધિરાણ કરવું, બરાબર, ડિવિડન્ડ ચૂકવવું, આ તમામ પ્રકારની વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. જેથી કરીને આવનારા વર્ષની અંદર કદાચ તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ જાતે સ્ટાર્ટ કરવા માંગતા હો તો તમને ખ્યાલ આવે કે બિઝનેસની અંદર આપણે નાણાં લાવીએ છીએ તો એ નાણાંનો ઉપયોગ આપણે કઈ રીતે અને ક્યાં કરવો જોઈએ અને ક્યાંથી પૈસા લાવવા જોઈએ, જે તમામ પ્રકારની માહિતી આપણે આ ચેપ્ટર નંબર 8 ની અંદર મેળવવાનું છે. જે ચેપ્ટર નંબર 8 નું નામ છે નાણાકીય સંચાલન વિશે આપણે માહિતી મેળવશું. તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 8. જેમાં આપણે વાતચીત કરીશું કે નાણાકીય સંચાલનની વિવિધ વ્યાખ્યાઓ દ્વારા નાણાકીય સંચાલનનો ખ્યાલ સમજાવો, કે જેમાં આપણે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ પોતાના મંતવ્ય અનુસાર નાણાકીય સંચાલનની વ્યાખ્યા આપી હતી. આપણે સિમ્પલ વ્યાખ્યા સમજ્યા હતા ચેપ્ટર નંબર 1 ની અંદર, કે ચેપ્ટર નંબર 1 ની અંદર નાણાકીય સંચાલનની કઈ વ્યાખ્યા આપી હતી, તો કે ભાઈ નાણા કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. કે તમે જે કાર્ય કરતા હો એની અંદર જો નાણાં સંકળાયેલા હોય ને તમે એ પ્રવૃત્તિ કરો છો તો નાણાકીય સંચાલનની અંદર છો, કે જેમાં માત્ર નાણાંનો જ ઉલ્લેખ કરવામાં આવશે, બીજી એક પણ પ્રકારની પ્રવૃત્તિ આની અંદર તમને જોવા મળશે નહીં, કે જેમાં માત્ર તમે નાણાંને લગતા વ્યવહાર કરી શકતા હોય. તો આવો એનો ખ્યાલ સમજીએ મિત્રો. તો પેલો અર્થની વાત કરીએ, નાણા કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. સિમ્પલ અને સરળ વ્યાખ્યા યાદ રાખવાની. જો એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારના સંચાલન શાસ્ત્રીનો ઉલ્લેખ કરેલો ન હોય, માત્ર તમને કીધું કે ભાઈ નાણાકીય સંચાલન વિશે તમે માહિતી આપો, તો માત્ર તમારા વ્યાખ્યા લખી નાખવાની કે નાણા કાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. પછી વાત કરીએ આગળ કે ધંધાકીય એકમમાં થતી તમામ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાઓનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય. આપણે હમણાં વાત કરી એ પ્રમાણે કે તમે જે કામ કરો છો એ કાર્યની અંદર નાણાકીય પ્રવૃત્તિઓ સમાયેલી હોય. ખાસ ધ્યાન આપજો અહીંયા કે નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ થાય, કે તમે જે કામ કરો છો એની અંદર નાણાં સંકળાયેલા હોય તો એ કાર્ય તમે જે કરશો એને નાણાકીય સંચાલનની હેઠળ કરવામાં આવશે.
નાણાકીય સંચાલન દ્વારા ધંધાકીય એકમની નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવામાં આવે છે કે જેમાં માત્ર પૈસા લાવવા, ક્યાંથી કઈ જગ્યાએ રોકાણ કરવું, કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવો, કોને કેટલા નાણાં ફાળવવા, એ તમામ પ્રકારની બાબતો નાણાકીય સંચાલનની અંદર સંકળાયેલી છે. પછી આપણને કીધું તેમજ તેનો અમલ કરો કે ભાઈ તમે જે પૈસા લાવ્યા છો એ પૈસા તમારે કઈ જગ્યાએ વાપરવા કે કઈ જગ્યાએ એનો ઉપયોગ કરો અને તેનો અમલ કરો કે જે હેતુ માટે તમે પૈસા લાવેલા છો તે હેતુ માટે જ નાણાંનો ઉપયોગ થવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ સંચાલન શાસ્ત્રી આપણને આપ્યા છે શ્રી પાઈસના મત મુજબ કે શ્રી પાઈસ આપણને શું કહે છે તો અંદર કીધું જો નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રની અંદર શબ્દ અહીંયા આપણને આપેલો છે આધુનિક અર્થતંત્ર કે ભાઈ પહેલાના સમયની અંદર તો વ્યવહાર થતો જ પણ વ્યવહાર કેવો થતો હતો સાટા પદ્ધતિ દ્વારા નાણાંનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નહોતો વસ્તુના બદલામાં તમને વસ્તુ મળતી હતી ત્યારે નાણાં પૈસા રૂપિયા એક પણ શબ્દનો ઉલ્લેખ અંદર કરેલો હતો નહીં પણ જેમ જેમ સમય જતો ગયો માનવનું મગજ વિકસતું ગયું નવા નવા વિચારો આવતા ગયા નવી નવી ટેકનોલોજી આવતી ગઈ તેમ તેમ નાણાંનું મહત્વ વધતું ગયું કે ભાઈ 1950 પછી નાણાંનું મહત્વ ધીમે 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 શું થવા લાગ્યું વધવા લાગ્યું એટલે અહીંયા કીધું છે કે આધુનિક અર્થતંત્ર હાલના સમયનું જે અર્થતંત્ર છે નાણાં પર આધારિત છે કે જેની અંદર નાણાકીય સંચાલન એટલે કે જ્યારે નાણાંની જરૂર પડે હવે તમને જ્યારે પૈસાની જરૂર પડે છે અને તમે પૈસા ગોતવા બેસો તેનો મતલબ કે અગાઉથી તમે ક્યારે નાણાંનું આયોજન કર્યું જ નથી એટલે શ્રી પાઈસ એમ કહે છે કે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવી કે અગાઉથી તમને નક્કી જ હોય કે ભાઈ જ્યારે ધંધામાં પૈસાની જરૂર પડશે તો એટલી જગ્યાએથી આપણે પૈસા લાવશું ને આપણો ધંધો સેટ થઈ જશે અને જ્યારે જરૂર પડે ને જ્યારે તમે ગોતવા બેસો તો એ ધંધો યોગ્ય અથવા તો એ પ્રવૃત્તિ યોગ્ય કહેવાય નહીં પાણી આવે ને તમે પાળ બાંધવા બેસો તો એ પાળી રહેતી નથી એના કરતાં બેટર છે કે અગાઉથી તમે પાળી બાંધી રાખો કે જેથી કરીને પાણી અંદર આવવાનો સવાલ જ ઉપસ્થિત ન થાય તેવું ધંધાકીય એકમ અગાઉથી તમે નાણાકીય વ્યવસ્થા કરેલી હોય ને જ્યારે જરૂર પડે ત્યારે તમે એ જગ્યાએથી નાણાં મેળવી શકો એટલે તમારી પ્રવૃત્તિ ક્યારેય અટકશે નહીં. ત્યાર પછી બીજા સંચાલન શાસ્ત્રી આપણને કીધું છે કે શ્રી રેમન્ડ જે ચેમ્બર્સ એવું કહે છે કે એના મત મુજબ આપણને એ કીધું છે કે ભાઈ નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતોનો નિર્ણય લેવો કે તમારી પાસે જે કઈ નાણાં છે એ નાણાંનો તમારે કઈ રીતે ઉપયોગ કરવો કે એના નિર્ણય લેવાની વાતચીત કરી છે અને તેનો અમલ કરવા જરૂરી પગલાં લેવા તેથી તેની આલોચના કરવી એટલે કે વિશ્લેષણ કરવું બરાબર માંગણી કરવી એ પણ આપણે એનો મિનિંગ તરીકે લઈ શકીએ છીએ કે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતોનો નિર્ણય લેવો કે નાના કાર્યથી લઈને મોટા કાર્ય સુધી તમામ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે તમે નાણાંનો કઈ રીતે તમે ઉપયોગ કરશો તો એને લગતા તમારે નિર્ણય લેવાના છે અને નિર્ણય લીધા પછી એના અમલ માટે તમારે જરૂરી પગલાં પણ લેવાના છે કે ભાઈ નિર્ણય તો લઈ લીધો નિર્ણય તો આપણે ઘણા બધા લેતા હોય કે ભાઈ સવારે વહેલા ઉઠીને વાંચવાનું શરૂ કરી દેશું આ નિર્ણય લીધો અમલ થાય છે તો કે નથી થતો અલાર્મ વાગે પણ છે અલાર્મ બંધ કરીને પાછા સુઈ જાય છે બરાબર એટલે ખાલી નિર્ણય લેવાથી કામ ન થાય એના માટે જરૂરી પગલાં પણ લેવા પડશે અને તેની માટે આલોચના પણ કરવી પડશે કે ફાળવણી પણ કરવી પડશે માંગણી પણ કરવી પડશે વિશ્લેષણ પણ કરવું પડશે આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ જો તમે કરતા હોય તો કહી શકાય કે તમારું નાણાકીય સંચાલન છે અધરવાઇઝ નાણાકીય સંચાલન છે નહીં એમ કહી શકાય બરાબર. પછી આગળને વાત કરીએ આપણે કે પ્રોફેસર એમ કિંબાલ એવું કહે છે કે પ્રોફેસર એમ કિંબાલે આપણને વ્યાખ્યા આપી છે કે નાણાકીય સંચાલન એટલે શું તો કે ભાઈ ભંડોળ મેળવવું. શું મેળવવું? ભંડોળ મેળવવું. કેમ કે ધંધાકીય એકમની અંદર તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હો તો એ કાર્ય નાણાં વગર થવાનું નથી એટલે પહેલા તો ધંધાકીય એકમની અંદર તમારે ભંડોળ એકત્રિત કરવું પડશે ભંડોળ મેળવો ભંડોળ એટલે કે પૈસા કે તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો કે ભાઈ શક્ય હોય તેટલો ઉપયોગ કરવો જ્યાં જરૂરિયાત હોય ત્યાં જેનો ઉપયોગ કરવાનો છે બિનજરૂરી તમે જેનો ઉપયોગ કરશો તો પૈસામાં વધારો નહીં પણ ઘટાડો થશે એટલે ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની યોગ્ય ફાળવણી કરવી કે નાણાંની યોગ્ય ફાળવણી કરવાની કે જ્યાં જરૂરિયાત હોય ત્યાં તમે કર્મચારીઓને અધિકારીઓને સંચાલકોને તમે નાણાં આપશો તે પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી શકશે. યોગ્ય ફાળવણી એટલા માટે કરવાની કીધી છે કે આપણે આગળ ભણ્યા સંચાલનની કેટલી સપાટી જોઈ આપણે ત્રણ સપાટી જોઈ
અહીંયા ઉચ્ચ સપાટી, અહીંયા મધ્ય સપાટી અને તળ સપાટી, તો આ ત્રણે ત્રણ સપાટીની અંદર કાર્ય કરવા માટે આપણે નાણાંની જરૂરિયાત રહે. ઉચ્ચ સપાટી હોય તો એને એને અનુલક્ષીને નાણાં આપવા પડે, અહીંયા મધ્ય સપાટી છે તો વિભાગીય અધિકારીઓને પોતાનું કાર્ય વ્યવસ્થિત કરવા માટે એને નાણાં આપવા પડશે જેથી પોતાની પ્રવૃત્તિ વ્યવસ્થિત કરી શકે. અહીંયા ભાઈ કર્મચારીઓ છે, ફોરમેનો છે, સુપરવાઇઝર છે, તો એને એને અનુલક્ષીને નાણાં આપવા જોઈએ જેથી કરીને તે પોતાનું કાર્ય વ્યવસ્થિત અને સમયસર પોતાનું કામ પૂરું કરી શકે. તો એના માટે આપણને કીધું છે કે નાણાંની યોગ્ય ફાળવણી કરવી. અને નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર કેવું કીધું છે આપણને? અહીંયા વિશાળ કીધું છે. કેમ વિશાળ? કે ભાઈ ધંધો શરૂ કરો અને ધંધાકીય એકમનો અંત આવે ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવા માટે આપણે નાણાંની જરૂરિયાત રહે. નાણાં મેળવવા, નાણાંની ફાળવણી કરવી, એને યોગ્ય ઉપયોગ કરવો, કોની પાછળ ક્યાં નાણાંનું રોકાણ કરવું, નાણાંનું ધિરાણ કરવું, આ તમામ પ્રકારની પ્રવૃત્તિ નાણાકીય સંચાલનની અંદર થતી હોય છે. એટલા માટે નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર કેવું કીધું છે? અહીંયા વિશાળ કીધું છે. તો આવો આપણે આગળ સવાલની વાત કરીએ કે જેમાં આપણે સવાલને આગળ વધારતા પહેલા એક મહત્વની બાબત તમારા વિશે શેર કરવી છે કે ભાઈ આપણી જે યુટ્યુબ ચેનલ જે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, તો એની એપ્લિકેશન પણ છે કે જેની અંદરથી તમને ઘણી બધી માહિતીઓ પ્રોવાઈડ થઈ શકે છે. તો આ એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર દ્વારા અવેલેબલ છે કે પ્લે સ્ટોરની અંદર તમે જાઓ અને લખો ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર. તો ખાસ ધ્યાન રાખજો, આપણે અહીંયાનો સિમ્બોલ આપેલો છે, આ સિમ્બોલને ખાસ ધ્યાનમાં રહેજો કે જેની અંદરથી તમને વિવિધ પ્રકારની માહિતીઓ, પ્રશ્ન અને પ્રશ્ન બેંક પણ મળશે, જેમાં અલગ અલગ પ્રકારના અસાઇનમેન્ટ પણ તમને મળશે. જો અંદર કે ભાઈ આમાં કઈ કઈ પ્રકારની સુવિધાઓ મળે છે પીડીએફ સ્વરૂપની અંદર, કે ધોરણ 3 થી લઈને ધોરણ 12 સુધીના બધા જ વિષયની માહિતી તમને મળશે કે જેની અંદર તમને આપવામાં આવેલું છે. તો ભાઈ દરેક વિષયની સમજૂતી, એના સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી કે જે મહત્વની બાબત એક્ઝામ માટે ગણવામાં આવે છે, ગાલા અસાઇનમેન્ટ બરાબર કે જેમાં પ્રશ્ન બેંક, એકમ કસોટી અને અલગ અલગ એસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને આમાંનું ઘણી બધી વસ્તુઓ તમને આ એપ્લિકેશન થ્રુ આપવામાં આવેલી છે. તો ઝડપથી તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને ડાઉનલોડ કરો ઓશિયન કોચિંગ ક્લાસીસ, કે જેની અંદર ભવિષ્યની અંદર જ્યારે પણ તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય તો આ એપ્લિકેશનના માધ્યમ થ્રુ તમે તમારું સોલ્યુશન જાતે મેળવી શકો. હવે આપણે આગળ સવાલની શરૂઆત કરીએ. સવાલની શરૂઆત એટલે કે નાણાકીય સંચાલનના લક્ષણો સમજાવો. અર્થ તો આપણે સમજી ગયા, હવે એની લાક્ષણિકતા આપણને સમજવાની છે. તો લાક્ષણિકતામાં આપણને શું કીધું છે? તો લાક્ષણિકતામાં પેલું આપણને આપ્યું છે કે પેલો મુદ્દો કીધો બે ભાગમાં વિભાજન આપણને કરવામાં કીધું. હંમેશા બાળકો બે વસ્તુ યાદ રાખવાની છે કે ધંધાકીય એકમની અંદર મૂડી વગર કોઈ પણ કાર્ય થતું નથી, કેમ કે મૂડી હશે તો જ તમે ધંધો આગળ વધારી શકશો. અને બીજી વસ્તુ એ કે ધંધાકીય એકમની અંદર બે પ્રકારની મૂડી હોય. એક પહેલી મૂડી આપણને જે કહેવામાં આવે છે, કઈ મૂડી કહેવામાં આવે છે? કાયમી મૂડી કહેવામાં આવે છે બરાબર. અને બીજી મૂડી જે છે આપણને એ કાર્યશીલ મૂડી છે. આ બે પ્રકારની મૂડી હંમેશા ધંધાકીય એકમની અંદર જરૂરિયાત હોય, અને આ મૂડી વગર ધંધો ચાલી શકે નહીં, કેમ કે આ બે જ પ્રકારની મૂડી દ્વારા ધંધોની શરૂઆત થાય, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. એટલે આપણને ખબર પડવી જોઈએ કે ધંધાકીય એકમની અંદર કેટલા પ્રકારની મૂડી છે અને કેટલા પ્રકારના મૂડી દ્વારા ધંધાની આપણે શરૂઆત કરી શકીએ. તો આવો જોઈએ કે ભાઈ બે ભાગમાં આપણે અહીંયા વિભાજન કરેલું છે. તો નાણાકીય સંચાલનનું વિભાજન નીચે જણાવેલા બે ભાગોમાં કરવામાં આવ્યું છે, કે જેમાં પેલું કીધું આપણને કાયમી મૂડીનું સંચાલન એટલે કે કાયમી મૂડી. તો કાયમી મૂડી કોને કહેવાય? તમે યાદ રાખવાનું, કાયમી મૂડીનો સમયગાળો ઓછામાં ઓછો 5 વર્ષનો હોય. જે મૂડીનું રોકાણ 5 વર્ષ કરતા વધારે સમય માટે કરવામાં આવે તો તે મૂડીને કાયમી મૂડી કહેવામાં આવે છે. તો કાયમી મૂડીનો સમાવેશ કોનો થાય? તો કે ભાઈ આપણને કીધું છે અહીંયા કે ભાઈ જમીન લઈ લો, મકાન લઈ લો, યંત્ર લઈ લો, ફર્નિચર લઈ લો, પ્લાન્ટ લઈ લો વગેરે આવી ઘણી બધી વસ્તુઓ આવી શકે. કે જેમ કે એકાઉન્ટની અંદર તમે મિલકત લેણા બાજુ લખો છો કે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ, ફર્નિચર વગેરે, કે જેમાં મૂડીરોકાણ લાંબા ગાળા માટે કરવામાં આવતું હોય, કે જે મૂડીનું લાંબા ગાળા માટે મૂડીરોકાણ થતું હોય તો એને કાયમી મૂડી કહેશું. બીજું કીધું આપણને કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી કોને કહેવાય?
તો ધંધાકીય એકમની અંદર રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે જે મૂડીનો ઉપયોગ થાય છે તો તે મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય. જેમ કે કર્મચારીને પગાર ચૂકવવો, ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, મેન્ટેનન્સ ભરવું, લેણદારોને વ્યાજ ચૂકવવું, વેપારીઓને બિલ ચૂકવવા, આ રોજબરોજના ખર્ચાઓ હોય છે. અને આ રોજબરોજના ખર્ચાને પહોંચી વળવા માટે આપણી પાસે કાર્યશીલ મૂડી હોવી જરૂરી છે. બરાબર, એટલે કીધું છે અહીંયા કે રોજબરોજના ખર્ચાઓનું આયોજન કરવું એટલે કે કાર્યશીલ મૂડી, કે જેનો સમયગાળો 5 વર્ષ કરતા ઓછા સમય માટે હોય. તો આ બે ભાગમાં વિભાજન મૂડી કરી આપણે, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. ત્યાર પછી કીધું છે આપણે ચાવીરૂપ સ્થાન. કેમ ચાવીરૂપ સ્થાન કીધું છે? કેમ કે ધંધાને આગળ વધારવા માટે નાણાંની જરૂર પડે. હવે નાણું ન હોય તમે ધંધો આગળ વધારી શકવાના? તો કે ભાઈ નથી વધારી શકવાના. કોઈ પણ કાર્ય કરવા માટે નાણાંની જરૂર પડશે. નાના કાર્યથી લઈને મોટા કાર્ય સુધી કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે આપણે નાણાંની જરૂર પડે છે. તો અહીંયા કહે છે કે ધંધાકીય એકમની વ્યવસ્થામાં નાણાકીય સંચાલનનું સ્થાન ચાવીરૂપ છે. કેમ કે ધંધાને તમારે વિકસાવવો છે, આગળ લઈ જવો છે, તો એટલા પ્રમાણમાં તમારી પાસે નાણાં હોવા જોઈએ. કેમ કે ધંધાની અંદર તમે નાણાં લાવશો તો ધંધાનો વિકાસ થશે. એટલે કહેવત છે પૈસો પૈસાને બનાવે, એવી જ રીતે ધંધાકીય એકમમાં તમારું નાણાકીય સંચાલન વ્યવસ્થિત હશે તો તમે ધંધાની પ્રગતિ કરી શકશો, તો ધંધાની અંદર તમે નફો પ્રાપ્ત કરી શકો છો. ત્યાર પછી મુદ્દા નંબર 3, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. કેમ કે ભાઈ નાણાકીય સંચાલન છે તો નાણાને લગતા જ નિર્ણય લેવામાં આવશે, એની સિવાય બીજા એક પણ નિર્ણય લેવામાં આવતા જ નથી. તો એવા કયા કયા નિર્ણય છે? જેમ કે ભાઈ અહીંયા કીધું છે આપણે નિર્ણયોમાં શું કરવું? રોકાણ કરવું. શું કરવાનું કીધું છે? રોકાણ. ભાઈ રોકાણ છે એના કોના દ્વારા કરવામાં આવે? તો કે ભાઈ મૂડી દ્વારા. મૂડી ન હોય તમે રોકાણ ન કરી શકો. બીજું મૂડી માળખું, કે હાથ પર રોકડ સિલક કેટલી રાખવી, મૂડી માળખું. ડિવિડન્ડ, શેર હોલ્ડરને ચૂકવવામાં આવતું વળતર, તો કેટલું વળતર ચૂકવવું શેર હોલ્ડરને, તો એ ડિવિડન્ડ વગેરે નિર્ણયોનો સમાવેશ નાણાકીય સંચાલનની અંદર થાય, એટલે કે નાણાકીય નિર્ણયોની અંદર લેવામાં આવશે. પછી આગળ કે ભાઈ એની અંદર આપણને વાત કરી છે આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો સમાવેશ. કેમ કે ગણતરી પૂર્વકના અંદાજોના આધારે તમારે નિર્ણય લેવાના છે. બરાબર, કેમ કે ભાઈ પૈસા જોશે કેટલા, ક્યાંથી લાવશું, કેટલા લાવશું, ક્યાં કેટલા રોકાણ કરશું, આ તમામ પ્રકારની બાબતો ગાણિતિક પદ્ધતિની અંદર લેવામાં આવશે. એટલે એ આપણને કીધું છે કે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે, કે જે કઈ નિર્ણય લેશો એ નાણાંને લગતા હોવા જોઈએ. જો નાણાંને લગતા નિર્ણય ન હોય તો નાણાકીય સંચાલનમાં આવતા નથી. ત્યાર પછી આપણે આગળ ભણી ગયા એ જ મુદ્દો અહીંયા કે વિશાળ કાર્યક્ષેત્ર. વિશાળ કાર્યક્ષેત્ર આપણે આગળ વાત કરી કે ભાઈ ધંધો શરૂ કરો અને ધંધાકીય એકમનો અંત આવે ત્યાં સુધી તમામ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આપણે શેની જરૂર પડે છે? નાણાંની. કેમ કે નાણાં વગર કોઈ પણ કામ થતું નથી. કેમ કે ધંધાની શરૂઆત કરતા પહેલા પણ આપણા મગજની અંદર વિચાર આવે કે ભાઈ પૈસા જોશે કેટલા, ત્યારથી લઈને ધંધાકીય એકમનો અંત આવે ત્યાં સુધી કોઈ પણ કાર્ય કરવા માટે આપણને નાણાંની જરૂરિયાત રહે છે. તો અહીં કીધું છે નાણાકીય સંચાલન એ ધંધાની શરૂઆતથી અંત સુધી ચાલતી પ્રક્રિયા હોવાથી તેનું કાર્યક્ષેત્ર કેવું કીધું છે આપણને? અહીંયા વિશાળ કાર્યક્ષેત્ર કીધું છે. કેમ કે નાણાં વગર તમે કોઈ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. ત્યાર પછી સંચાલકીય નિર્ણયનો આધાર. હવે તમારે નિર્ણય લેવો છે, હવે કોઈ પણ પ્રકારનું નવું કાર્ય કરવાનું વિચારો તો પહેલા આપણે શું વિચાર આવશે કે આપણે કેટલા પૈસા પડ્યા છે, તો કયા પ્રકારના નિર્ણયો લઈ શકું. બરાબર, અથવા તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય તો એ તમે પહેલા ડિસાઈડ કરશો કે ભાઈ કેટલી રેન્જ સુધીની આપણે વસ્તુ ખરીદવી, કે જેથી કરીને આપણા બજેટની અંદર એ વસ્તુ આવી જાય. તો એ પહેલા તમે નિર્ણય લેતા પહેલા એ વિચારણા કરશો કે આપણી પાસે પૈસા કેટલા પડેલા છે. તો અહીંયા એ જ કીધું છે નાણા સંચાલકે નિર્ણયનો આધાર. તો ભાઈ નાણાકીય સંચાલન પર આધારિત હોય છે કે તમારી પાસે પૈસા પડેલા હોય એ પ્રમાણે તમે ધંધાકીય એકમમાં સુધારા વધારા કરી શકો છો. જેમ કે આપણને કીધું કે ઉત્પાદન કરવું. બરાબર, ઉત્પાદન કરવું તો કઈ રીતે ઉત્પાદન કરશો? આ ટેકનોલોજી દ્વારા. બરાબર, કે ભાઈ વિવિધ પ્રકારના યંત્ર દ્વારા તમે વસ્તુનું ઉત્પાદન કરી શકો. વેચાણ કરવા માટે પણ નાણાંની જરૂરિયાત રહે. કેમ કે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવા માટે ઘણા બધા ખર્ચાઓ કરવા પડશે. ટ્રાવેલિંગ ખર્ચ હોય, જાહેરાત ખર્ચ હોય, સેલ્સમેનને પગાર ચૂકવવાનો હોય. ત્યાર પછી વિકાસ સંશોધન, નવી નવી વસ્તુઓનો
ઉત્પાદન કરવા અથવા તો નવી નવી વસ્તુનું શોધખોળ કરવા માટે પણ નાણાંની જરૂરિયાત રહે છે. આ તમામ પ્રકારની બાબતો નાણાકીય નિર્ણયો સાથે સંકળાયેલી હોય છે કે નાણાંના નિર્ણય પર આધારિત હોય છે. ત્યાર પછી સંચાલનની શાખા, કે ભાઈ સંચાલનમાં શું હતું? તો કે ભાઈ અન્ય વ્યક્તિ પાસે કામ કરાવવાની કળાને આપણે એને સંચાલન કહેતા. એમાં પણ આપણે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ દ્વારા વ્યાખ્યા આપી હતી. તો આ પણ એક સંચાલનની એક શાખા છે. પણ કોનું સંચાલન કરવાનું છે? નાણાંનું સંચાલન કરવાનું છે. સંચાલન દ્વારા પણ તમે ધંધાની પ્રગતિ કરી શકતા, પણ સૌથી વધારે મહત્વનું છે નાણાકીય સંચાલન. તમે ધંધાની પ્રગતિ તો કરશો, પણ કોના દ્વારા? તમારી પાસે નાણાં જ નથી તો સંચાલન કે ધંધાકીય એકમની પ્રગતિ કરી શકવાના નહીં કરી શકાય. તો એના માટે નાણાકીય સંચાલન હોવું જરૂરી છે, કે જેના માટે સંચાલનની એક શાખા તરીકે નાણાકીય સંચાલનનો ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કીધું છે અહીંયા નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા તરીકે ઓળખાય છે. છે તો સંચાલન, પણ કોનું? નાણાંનું. પછી ત્યાર પછી મુદ્દા નંબર 7 જો, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. ખાસ ધ્યાન રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણના હેતુ જણાવો. તો માલિકના મહત્તમ આર્થિક કલ્યાણના હેતુઓ બે છે. કલાય પછી આપણને બે, જેમાં પેલું નાણાકીય સંચાલન માલિકના મહત્તમ આર્થિક કલ્યાણના હેતુ ધરાવે છે. આ માટે બે અભિગમો છે. તો પેલું અભિગમ આપણને કીધું છે નફાનું મહત્મીકરણ. તમે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો તો બિઝનેસનો એક જ હેતુ હોય કે બિઝનેસની અંદર આપણને નફો મળવો જોઈએ. કોઈ વ્યક્તિ એવું ન હોય કે ખોટ ખાવા માટે બિઝનેસ કરે. તમે કોકને કહેજો, પાર્ટનર બનાવો હોય, કહેજો ભાઈ ચાલો ખોટ ખાવા કોણ મારો પાર્ટનર બનશે? તમામ વ્યક્તિ ના પાડશે, કેમ કે દરેક વ્યક્તિને શું જોઈએ? નફો જોઈએ. તો પેલો હેતુ આપણને કીધું છે કે ભાઈ નફાના મહત્મીકરણનો હેતુ, કે ભાઈ માલિક હંમેશા એવું વિચારતો હોય પોતાના નફામાં શું થાય, વધારો થાય. બીજું સંપત્તિના મહત્મીકરણનો હેતુ, કે ભાઈ નફો તો થવો જોઈએ, સાથે સાથે પોતાની મિલકત સંપત્તિમાં પણ વધારો થવો જોઈએ. જો સંપત્તિમાં વધારો ન થતો તેનો મતલબ કે આપણે ધંધો કરવામાં કાંઈક ખામી રહી ગઈ છે. એટલે બે અભિગમો હંમેશા યાદ રાખવાના છે ધંધાની અંદર. એક નફાના મહત્મીકરણનો હેતુ અને બીજું સંપત્તિના મહત્મીકરણનો હેતુ. આ બંને ટોપિક વિશે આપણે આગળના સવાલની અંદર ડિસ્કસ કરશું, કેમ કે એક બે બે માર્ક્સ ના આખા ટોપિક આપણને આપેલા છે, ત્યારે વધારે ડિટેલમાં સમજશું. આગળ જોઈએ આપણે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. સંચાલનના જોવા જઈએ તો સંચાલનના કાર્ય વિસ્તારો ચાર છે. એમાંથી આપણને એક અહીંયા આપ્યું છે નાણાકીય સંચાલન. જોઈએ એની અંદર આપણે ધંધાકીય એકમની મોટા ભાગની પ્રવૃત્તિઓ નાણાં સાથે સંકળાયેલી છે. જેમ આપણે આગળ વાત કરી એ પ્રમાણે, કેમ કે ધંધાની શરૂઆતથી અંત સુધી કોઈ પણ કાર્ય કરવા માટે નાણાંની જરૂર પડે છે. આથી જો નાણાકીય સંચાલન મજબૂત અને પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે, કે તમારું નાણાકીય સંચાલન પરફેક્ટ હોય, કે જ્યાં જરૂરિયાત છે ત્યાં તમે નાણાંનો ઉપયોગ કરો છો, અને તમારી પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ હોય, કે ભાઈ ખર્ચ કરવા તમે જરીક પણ અચકાતા નથી, બરાબર, કેમ કે તમારી પાસે ભંડોળ જ પૂરતા પ્રમાણમાં હોય તો તમે બિઝનેસ એકદમ વ્યવસ્થિત કરી શકશો. કેમ કે તમારું કાર્ય કોઈ પણ જગ્યાએ અટવાશે નહીં, કેમ કે તમારી પાસે નાણાકીય પીઠબળ વધારે છે. એટલે કીધું અહીંયા કે તો ઉત્પાદન અંગેની નીતિ, તમે કઈ રીતે વસ્તુનું ઉત્પાદન કરવા માંગો છો. વેચાણ નીતિ, શાક પર વેચાણ કરવા માંગો કે રોકડેથી વેચાણ કરવા માંગો વગેરેના ઘડતરમાં સરળતા રહે છે. કેમ કે તમારી પાસે જેટલું નાણાકીય સંચાલન પરફેક્ટ હશે ને, એટલું કાર્ય તમે સરળતાથી અને કાર્યક્ષમ રીતે કરી શકશો. કેમ કે તમને જરીક પણ કાર્ય શું કહેવાય ને, કરકસર કરવાની ચિંતા રહેતી નથી. આમ નાણાકીય સંચાલન એ સંચાલનના અન્ય કાર્ય વિસ્તારો સાથે પણ સંબંધ ધરાવે, જેમ કે ભાઈ ઉત્પાદન સંચાલન, માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન અને ચોથું છે નાણાકીય સંચાલન. બાકીના જે ત્રણ કાર્ય વિસ્તારો છે એમાં પણ નાણાકીય સંચાલન સમાવેશ છે, કેમ કે એના નાણાકીય સંચાલન વગર કોઈ પણ પ્રકારનું કાર્ય થઈ શકતું નથી. ત્યાર પછી આગળ નાણાકીય સંચાલન આપણે વાત કરી હતી કે ભાઈ નાણાં વગર કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, કેમ કે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે શેની જરૂર પડશે? નાણાંની જરૂર પડશે. તો આપણે સવાલ આ પહેલેથી લઈને છેલ્લે સુધી જોયો, એમાં શું જોયું કે ભાઈ નાણાં લાવવા ક્યાંથી, કઈ રીતેનો ઉપયોગ કરવો, કઈ રીતેની ફાળવણી કરવી, કઈ રીતેનું સંચાલન કરવું, આ તમામ પ્રકારની બાબતો આપણે નાણાં પર આધારિત હતી, કે જેમાં નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ પણ આવી ગઈ. એટલે આ આખું અર્થતંત્ર જે છે તે નાણાં પર આધારિત છે.
જે આપણે આ સવાલ થ્રુ આપણે આ ચેપ્ટર થ્રુ આપણે સમજવાનું છે. તો નાણાકીય સંચાલનના અર્થ અને તેની નાણાકીય સંચાલનની લાક્ષણિકતા આપણે આ સવાલની અંદર સમજ્યા. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે નાણાકીય સંચાલન અને તેની લાક્ષણિકતા વિશે માહિતી મેળવી આગળનો જે સવાલ છે આપણે નેક્સ્ટ ભાગની અંદર સમજશું. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.